નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકનો અઢારમો પાઠ આંસુ ભીનો ઉજાસ આ પાઠ ભણીશું પાઠના લેખક છે દિલીપ રાણપુરા પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલકથા અંશ અને વિદ્યાર્થી મિત્રો આ પાઠ દિલીપ રાણપુરાની ખૂબ પ્રખ્યાત નવલકથા છે આંસુ ભીનો ઉજાસ તેમાંથી એક નાનકડો અંશ લેવામાં આવ્યો છે એટલે સાહિત્ય પ્રકાર છે નવલકથા અંશ એટલે કે નવલકથાનો એક નાનકડો ભાગ તો જોઈએ શીર્ષક કે આંસુથી પથરાઈને ભીંજાઈને જે પ્રકાશ મળે છે જે જીવન ઉજ્જવળ બને છે તેના વિશે આ નવલકથા અંશની અંદર ખૂબ સુંદર મજાની વાત કરવામાં આવી છે તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય જોઈએ અને હેતુલક્ષી પ્રશ્નોમાં પણ ઘણી વખત તેમનું પૂરું નામ પૂછાય છે તો દિલીપ રાણપુરા છે તેમનું પૂરું નામ છે દિલીપ નાગજીભાઈ રાણપુરા તેમનો જન્મ ચૌદ અગિયાર ઓગણીસો બત્રીસ અવસાન સોળ સાત બે હજાર ત્રણ નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો તેમના જન્મ વિશે પણ પૂછાય કે તેમનો જન્મ કયા શહેરમાં થયો હતો તો ધંધુકામાં તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી આજીવન એટલે કે જીવ્યા ત્યાં ત્યાં સુધી તેઓ શિક્ષક રહ્યા અને આચાર્ય પ્રિન્સિપલ પણ રહ્યા હતા સૂકી ધરતી સુકા હોઠ આંસુભીનો ઉજાસ મીરાની રહી મહેક આ કાંઠે તરસ પીઠે પાંગરિયો પીપળો ઊંડા ચીલા અને મને પૂછશો નહીં તેમની પ્રશસ્થ્ય નવલકથાઓ છે રાતોરાત સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે મિત્રો ક્યારેક તેમની બે નવલકથાઓના નામ પૂછાય અથવા ક્યારેક તેમના બે નવલિકા ગ્રંથોના નામ પૂછાય તો આ બધી વિગતો યાદ રાખવી લાગણીના ફૂલ છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે વાત એક માણસની માં ચરિત્ર નિબંધો છે આ ભાવની ઓળખ દીવા તળે ઓછાયા ભીતર તેમજ શિક્ષક કથાઓમાં સ્મરણોની અનુભવ કથાઓ છે ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે તેમના લખાણો આસ્વાદ્ય છે જો આસ્વાદ્ય એટલે કે સ્વાદિષ્ટ આપણને ગમે તેવા રસ પડે તેવા ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ વેધક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે પત્રકારત્વ ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ગુણવત્તા સભર રહ્યું છે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો લેખક દિલીપ રાણપુરાનો પરિચય અને આમાંથી પણ આપણને હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે જેવા કે આંસુભીનો ઉજ્જાસ પાઠના લેખકનું નામ જણાવો અથવા આંસુભીનો ઉજ્જાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો આંસુભીનો ઉજ્જાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો આંસુભીનો ઉજ્જાસમાંથી જ લેવામાં આવ્યો છે અને એવો પ્રશ્ન પૂછાય દિલીપ રાણપુરાએ લખેલા સંસ્મરણોની અનુભવ કથાઓના બે પુસ્તકોના નામ જણાવો તો દીવા તળે ઓછાયા અને ભીતર ભીતર કોઈ પણ બે નામ તમે લખી શકો અને એવો પ્રશ્ન પૂછાય દિલ્હી પ્રાણપુરાની બે નવલકથાઓના નામ આપો તો પીઠે પાંગરિયો પીપળો ઊંડા ચીલા તમે લખી શકો ત્યારબાદ તેમના નવલિકા સંગ્રહોના નામ પૂછાય તો રાતોરાત સરનામું આ નામ તમે લખી શકો અને એવો પ્રશ્ન પૂછાય કે લાગણીના ફૂલ તેમજ સુગંધ સંબંધોની એ દિલીપ પ્રાણપુરાના ક્યા સ્વરૂપના સંગ્રહો છે તો રેખા ચિત્રો આ બધી વિગતો ખાસ યાદ રાખવી હવે જોઈએ પાઠનો સાર નવલકથાના નાયક દેવરાજનું આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતીય ગ્રામ જીવનને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે કેટલીક વાર મા બાપની વાજબી ખફગી ખફગી એટલે કે ગુસ્સો ક્રોધ નારાજગી વહોરીને પણ વહોરી એટલે કે સહીને પણ સહન કરીને પણ જો જીવન ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હોય તો કેવું અદ્ભુત આસ્વાદ્ય પરિણામ આસ્વાદ્ય એટલે કે રસપ્રદ પરિણામ વ્યક્તિ સમાજ એને રાષ્ટ્ર જીવન માટે મળે છે તેનો હાથવગો નમૂનો દેવરાજ છે હાથવગો એટલે કે સામો એકદમ નજીકનો તદ્દન ગામડાના ભલા ભોળા માનવીઓ તેની સહજ કાલી ઘેલી ભાષા ભાવોર્મીઓ ભાવો વતા ઉર્મીઓ અને ઉડીને આંખે વળગે એવી મૂલ્યલક્ષિતા આ નવલકથા ખંડ નવલકથાની ચિરંજીવી વિશેષતાઓ છે ચિરંજીવી એટલે કે લાંબો સમય સુધી આખરે સ્વ અને સ્થાને સારવાર માટે ઝુમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો જ ઉજાસ હોય છે આપણી પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે જે આ નવલકથા ખંડનો અમર આગવો સંદેશ છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર નવલકથાનો નાયક દેવરાજ છે જે પોતાના પિતાજી અતિશય ગરીબાઈમાં જિંદગી જીવી રહ્યા છે તેમની માતાનું મૃત્યુ થાય છે અને અતિશય એટલી બધી કારમી ગરીબાઈમાં તેઓ જીવન જીવતા કે આખો દિવસ તે મજૂરી કરતો લારી ખેંચતો મજૂરી ન મળે ત્યારે કોઈ હોટલમાં કપ રકાબી ધોવાનું કામ પણ કરતો ક્યારેક અનાજની દુકાનમાં અનાજ ભરવા અથવા તગાર ઉચકવાનું કામ પણ કરતો અને કામ ન હોય ત્યારે તેનો ભાઈ હતો નાનો પ્રભુ તેની સાથે અને તેની નાની બહેન બીજું આ ત્રણેય ભાઈ બહેનો કુંહાડી અને દોરડા લઈને વગડામાં જતા અને ત્યાંથી લાકડા કાપી લાવતા અને કેમ્પની બજારમાં અને શેરીઓમાં તેને વેચી દેતા આ રીતે તેણે બાળપણમાં ઘણી બધી મહેનત અને મજૂરી કરેલી હતી હવે એક વખત જ્યારે દેવરાજ માત્ર અગિયાર વર્ષની ઉંમરનો હતો ત્યારે તેના પિતા જોરાવર નગરથી વઢવાણ બાજુ એક નાનકડી લારીમાં માલ ભરીને જવા જતા હતા તેમને મજૂરી મળી હતી કે પોતાનું જે લારું હતું રેકડી તેમાં બધું લઈને સામાન લઈને જવાનું તે લારી ધકેલવામાં તેના બાપુને મદદ કરતો હતો વચમાં વિસામો લેવા બાપ દીકરો બંને એક ઝાડને છાંયે બેઠા હતા અને બરાબર એ વખતે તડકો પણ ખૂબ જ હતો અને તડકાને કારણે તેને તરસ લાગી હતી તેનું ગળું સુકાતું હતું તેના પિતા તો નિરાંતે હૂકો પીતા હતા ચલમ પીતા હતા તેને એવો વિચાર પણ નહોતો આવ્યો કે બાપુને તેને જુઓ એવો વિચાર આવે છે કે પોતાના પિતાજીને તરસ નહીં લાગી હોય કારણ કે તે જે તમાકુ ગળાકુનો સ્વાદને કારણે તેમને ગળામાં કાંઈ નહીં થતું હોય એટલે કે ગળું સુકાતું નહીં હોય તેમને તરસ નહીં લાગતી હોય તેને કહેવાનું મન થયું કે બાપુ મને ચલમ આપો હું પણ એકદમ મારી લઉં હું પણ થોડી પીવું કદાચ તેનો ગળસટ્ટો સ્વાદ આવશે તો ગળું સુકાતું મટી જશે પણ આખરે તે પિતાજીને કહી શકતો નથી અને આગળ જતાં તે પિતાજીને કહે છે કે મને તરસ લાગી છે એટલે તેના પિતાજી કહે છે કે ચાલ અહીં એક નિશાળ છે ત્યાં હું તને લઈ જાઉં શરૂઆતમાં દેવરાજના માનોમાં નથી આવતું કે આવા ઉજ્જડ વેરાન વગડામાં નિશાળ ક્યાંથી હોય પણ આખરે તે જઈને જોએ છે તો ત્યાં ખરેખર નિશાળ હોય છે અને ત્યાં માસ્તર હતા જે શિક્ષક તે ખૂબ જ પ્રેમથી તેમને બોલાવે છે અને તેમને બેસવા કહે છે પાણી પીવડાવે છે અને એમનો સ્વચ્છ હાથ ધીમેથી તેના ગાલ ઉપર ફેરવે છે ત્યારે દેવરાજ દેવરાજને એવું લાગે છે કે મારો ખરબચડો ગાલ અને તેમનો કેટલો હાથ ચોખ્ખો હતો અને આખરે તે પાણી પી અને ત્યારે જ પેલો શિક્ષક તેને પ્રશ્ન કરે છે કે તારે ભણવું છે એટલે એના પિતાજી કહે છે કે ના મારે મારા દીકરાને ભણાવવો નથી તે મને ખૂબ મદદ કરે છે અહીં પણ આખરે દેવરાજને કહે છે કે જો તારે ભણવું હોય ને તો તું અહીંયા આવી જજે અને આખરે એક દિવસ તે તેની પાસે જાય છે અને કહે છે કે મને ભણાવો અને ત્યારથી તેને ભણવાની ખૂબ લગની લાગી જાય છે તે ખૂબ ભણવામાં ધ્યાન આપે છે અને આખરે તેની હોશિયારી જોઈને ત્યાંના જે શિક્ષક હતા ને એ એનાથી આગળ વસુધા જે મોટો આશ્રમ હતો અને ત્યાં ક્યાં ક્યાંથી બાળકો ભણવા માટે આવતા ત્યાં તેમને મોકલવામાં આવે છે તેમની માતા પણ તેમને ના પાડે છે કે બેટા તું ત્યાં નહીં જતો અહીં જ રહે એના પિતા પણ ખૂબ ના પાડે છે છતાં પણ તે ત્યાં વસુધામાં જતો રહે છે અને આખરે તે વસુધામાં જાય છે ત્યારથી જ આપણો પાઠ અહીં શરૂ થાય છે બરાબર તો જોઈએ હવે પાઠ એમની માતા છે એ તેમને બસ સ્ટેન્ડ સુધી મુક રેલવે સ્ટેશન સુધી મૂકવા આવે છે અને આખરે હજી પણ એને મનાવે છે કે પોઈ ન જાય તો સારું બરાબર તો હવે આપણે પાઠ જોઈએ દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી અઢાર વર્ષ પહેલા બા સ્ટેશને તેને વળાવવા આવી હતી તેની આંખો રાતી ચોળ થઈ ગઈ હતી અને તે ભગવાનજીભાઈને કહેતી હતી તમે આ છોકરાને ભણવાના રવાડે કાં ચડાવ્યો એને ન લઈ જાત ન લઈ જાઓ તો સારું વિદ્યાર્થી મિત્રો દેવરાજ છે તે વસુધામાં ભણવા માટે જાય છે અને આખરે તે ત્યાં ભણી ગણીને ખૂબ મોટો વ્યક્તિ બને છે તેના પિતાજીનું સ્વપ્ન તો એવું હતું કે મારો દીકરો ભણી ગણીને મોટો કોઈ હોદ્દેદાર બને ખૂબ મોટી નોકરી કરે અને અમારી ગરીબાઈ મટી જાય અમે પૈસાદાર બની જઈએ પણ અહીં દેવરાજ પૂરા દેશનો વિચારી રહ્યો છે અને આખરે તે વસુધામાંથી ચાલ્યો આવે છે અને જેવો તે કેમ્પના સ્ટેશને ઉતરે છે અને ત્યારે સૌ પહેલાં એને પોતાની બા યાદ આવે છે કારણ કે તેની બા હવે આ દુનિયામાં રહી નથી અઢાર વર્ષ પહેલાં બા તેના સ્ટેશને વળાવવા માટે આવી હતી મૂકવા માટે આવી હતી અને તેની આંખો ચોળ થઈ ગઈ હતી આ બધું જ તેને યાદ આવે છે અને દેવરાજને સાથે લઈ જતા હતા ભગવાનજીભાઈ ભગવાનજીભાઈને કહેતી હતી કે તમે આ છોકરાને ભણવાના રવાડે ક્યાં ચડાવ્યો રવાડ એટલે કે લત તમે એને લતે ચડાવ્યો એને ન લઈ જાવ તો સારું આ બધી જ બાબતો તેને યાદ આવે છે આગળ જોઈએ બહેન ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાળશે પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજાળશે ને ત્યાં એને કાંઈ દુઃખ નહીં પડે વસુધાતો માનો ખોળો છે માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે જો ખૂબ સુંદર એની માતા છે અને દરેકની માતા પોતાનું બાળક જ્યારે એનાથી દૂર થતું હોય તો માતાને ગમતું નથી આપણા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ભણે છે અને જ્યારે એ ઘરેથી નીકળે છે ત્યારે પણ તેની માતા ઘણીવાર રડતી હોય છે ઘણીવાર વાલી મિલન હોય છે ત્યારે પણ આવે છે ત્યારે પણ માતા રડતી હોય છે શું કામ કારણ કે પોતાનું બાળક તેને પોતાનાથી દૂર કરવું નથી તો અહીંયા પણ એવું જ છે કે તેની માતા છે તેનું બાળક દેવરાજ એના એને છોડીને દૂર થાય છે તેને ગમતું નથી એટલે એને કહે છે કે તમે એને ન લઈ જાઓ તો સારું અને એની આંખો પણ રડીને ચોળ થઈ ગઈ છે પણ ત્યારે ભગવાનજીભાઈ તેને આશ્વાસન આપે છે કહે છે કે આ છોકરો ભણશે ને તો એનું જીવતર ઉજાળશે એનું જીવતર સારું થશે પ્રકાશમય થશે પણ પાછળ ભાંડરૂના ભાંડરું એટલે કે નાના ભાઈ બહેનો એના જીવતર પણ ઉજળશે એટલે કે એનું જીવન પણ સુધરશે અને એને ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નહીં પડે એને ત્યાં ખૂબ સારું ભણવાનું મળશે અને ત્યાં એને વસુધા છે એ વસુધાનો અર્થ થાય છે ધરતી અથવા પૃથ્વી એ વસુધા તો માનો ખોળો છે જે વિદ્યાપીઠ છે મોટો આશ્રમ છે ત્યાં દેશ દેશ દેશના છેડે છેડેથી વિદ્યાર્થીઓ આવીને ભણે છે તો એ તો માનો ખોળો છે એટલે કે ત્યાં માતા જેટલો જ પ્રેમ તેને મળશે ત્યાં માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછેરશે અને ભણશે એનો ઉછેર ખૂબ સારી રીતે થશે તો એવો પણ પ્રશ્ન આપણને પૂછાય કે ભગવાનજીભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું તો તેમાં તમે આ જવાબ લખી શકો બરાબર ત્યારબાદ આગળ જોઈએ ને પછી બાએ તેની સામે આંસુ ભરી આંખે જોતા કહેલું જુઓ બા તેની સામે હજી આંસુથી ભરેલી આંખ આંખે જોઈ જોઈ છે અને એને કહે છે હજી પોતાના દીકરાને દેવા આપણે અહીં મજૂરી કરી ખાશું આ એટલે અહીં કહે છે કે દેવા એનું નામ તો દેવરાજ છે પણ અહીં એને દેવો કહીને બોલાવે છે તેની બા કહે છે કે દેવા અહીં જ આપણે મજૂરી કરીશું અડધામાંથી ફળસ ફળસ વેચીને પેટ ભરી લેશું એટલે કે આપણે થોડું ઓછું કમાય છે જેટલું કમાય છે તેમાંથી થોડું થોડું બધાના ભાગે આપણે વેચીને પેટ ભરીશું પેટ ભરીશું એટલે કે આપણે જમીશું એમ ખાઈશું ને સાડલાના છેડાથી ઢાંકીને આડું જોઈ ગયેલી આડું જોવું એટલે કે તેનો દીકરો છે તેને છોડીને જઈ રહ્યો છે તેની સામે આંખ મેળવીને જોઈ શકતી નથી એટલે આખરે એના દીકરાને કહે છે કે આપણે અહીં મજૂરી કરીને જે મળે તે ખાશું અને આખરે સાડી જે પહેરી છે સાડલાના છેડાથી પોતે મોં ઢાંકી દે છે કારણ કે તેની આંખોમાં આંસુ છે પોતે કંઈક બોલેલો પણ બધું અસ્પષ્ટ જો પોતે પણ પોતાની માતા વિશે કંઈ માતાને કંઈક કહ્યું હતું પણ એને કંઈ યાદ આવતું નથી બધું હજી અસ્પષ્ટ છે ગાડી આવીને તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો આ પહેલાં તેણે ગાડી જોઈ હતી એમાં બેસવાના મનસુબા ઘડિયા હતા મનસુબા ઘડવા એટલે કે વિચારો કરવા કલ્પનાઓ કરવી કારણ કે જે વ્યક્તિ ટ્રેનમાં ન બેઠો હોય માનો કે ઘણા વિદ્યાર્થી પ્લેનમાં ન બેઠા હોય તો એને એવો વિચારો કે હું ક્યારે પ્લેનમાં બેસીશ એટલે આખરે મનસુબા ઘડિયા હોય વિચારો આવતા હોય સપના જોયા હોય પણ બેઠો તો આ પહેલી જ વખત ને એના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વિલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે પણ તું માનતો નથી એટલે આટલા વરહમાં આપણા કુટુંબમાંથી તો શું આપણા મલકમાંથી મલક એટલે કે વિસ્તાર આપણા વિસ્તારમાંથી કોઈ ભણવા હારું સારું એટલે કે માટે ભણવા માટે થઈને પરદેશ નથી ગયું આપણે આપણેને ભણતરને ક્યાં નાતો અથવા ક્યો નાતો નાતો એટલે કે સંબંધ તેની મા હજી પણ તેને મનાવી રહી છે પણ અહીં દેવો આનંદમાં છે કારણ કે ભગવાનજીભાઈની સાથે તે પહેલી વખત ગાડીમાં બેઠો ટ્રેનમાં બેઠે છે આ પહેલાં એણે માત્ર ટ્રેન જોઈ હતી પણ તે ક્યારેય ટ્રેનમાં બેસ્યો નહોતો તે વિચારતો કલ્પના કરતો સપના જોતો કે હું ક્યારેય ટ્રેનમાં બેસીશ પણ બેસ્યો તો પહેલી જ વખત અને એના ચહેરા ઉપર પ્રસન્નતા આનંદ છવાઈ ગયો અને બાના વિલા પડી ગયેલા વિલા એટલે કે નિરાશ થયેલું બા બાનું જે ચહેરો હતો મોઢો એકદમ નિરાશ થઈ ગયું હતું એનો જીવ બળતો હતો અને આખરે કહે છે કે તું માનતો નથી એટલે બા આપણા બાકી તો ત્યારે જવું જોઈએ નહીં અમે તને ઘણો મનાવીએ છીએ પણ તું માનતો નથી આટલા વરહમાં વરહ એટલે વર્ષમાં અથવા વરસમાં આપણા એટલે આપણા કુટુંબમાંથી તો શું પણ આપણા મલકમાંથી આપણા વિસ્તારમાંથી કોઈ ભણવા માટે થઈને પરદેશ ગયું નથી આપણે અને ભણતરને શું સંબંધ આપણે તો માત્ર ને માત્ર મજૂરી જ કરીને જીવન જીવવાનું છે આ રીતે હજી પણ બા તેને કહી રહી છે બા તું જોજે ને હું ભણીશ પછી તને ખબર પડશે એટલું બોલે છે ત્યાં એન્જેને સીટી મારી અહીં દેવરાજ ટ્રેનમાં બેસેલો છે તેની બા જાળીએથી અથવા બારી છે ટ્રેનની એ બારીએથી એને કહી રહી છે પણ દેવો તેને કહે છે કે બા તું કર જોજે હું ભણીશ ને પછી ખૂબ મોટો માણસ બનીશ અને ત્યારે તને સમજાશે એટલું જ બોલે છે ત્યાં ટ્રેન શરૂ થાય છે તેની વિસલ સીટી વાગે છે સાચવીને જાજે દીકરા બા બોલેલી મારો જીવ બળે છે કહીને આડું જોઈ ગયેલી ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોજ જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી પણ બાનો ચહેરો દેખાયો નહોતો આખરે ગાડી ઉપડે છે અને એની બા છેલ્લે તેને કહે છે કે તું સંભાળીને સાચવીને જાજે આ બધું બોલે છે કહે છે કે મારો જીવ બળે છે એટલે કે મને ખૂબ દુઃખ થાય છે તારા પ્રત્યે મને ઘણી લાગણી છે મારા પેટમાં દુઃખે છે મારો જીવ બળે છે એટલા માટે હું તને કહું છું આવું જોઈને તે આડું જોઈ જાય છે એટલે કે નજર મેળવી શકતી નથી અને ત્યારે જ ગાડી ઉપડે છે દેવરાજ બારીમાંથી બહાર ડોકું કાઢે છે અને પોતાની માને જોવાનો પ્રયત્ન કરે છે પણ તેનો બાનો ચહેરો દેખા દેખાયો નહીં એટલે કે દેખાયો નહીં વિદ્યાર્થી મિત્રો તો આજનો પાઠ આપણે અહીંયા સુધી રાખીશું